नमस्कार खेडूत मित्रों, ઝેર મુક્ત ખેતી અને ખેડૂત બચાવ કાર્યક્રમ અંતર્ગત આજે આપણે એવા બે પ્રગતિશીલ ખેડૂતની મુલાકાત માટે આવ્યા છીએ કે જેઓ પોતે ઝેર મુક્ત ખેતીની દિશામાં આગળ વધી રહ્યા છે. એ લોકોને સ્ક્રેપનો પ્રોબ્લેમ આવે છે, પણ આ વર્ષે ડોક્ટર યુનિટેક ડોક્ટર ફંક્શનનો ટ્રાયલ કરેલું છે. એમના 52 દિવસના બટાકા છે. આપણે મળીએ છીએ આસિફભાઈને, મહેરબભાઈને, અને જાણીએ છીએ, સમજીએ છીએ કે જૈવિક ખેતીની દિશામાં એ લોકો આગળ વધ્યા છે. આજે ભદ્રામણી ગામના બે યુવાન ખેડૂત મિત્રોની કહાની જાણીશું અને આપણે જોઈશું કે ઝેર મુક્ત ખેતીની અંદર ઉત્પાદન કઈ રીતના વધે છે. એમના હાથમાં બટાકા તમે જોઈ રહ્યા છો. બેઠક ગયા વર્ષની કમ્પેરેટિવમાં આ વખતે કેવી જોવા મળી રહી છે? આપણે મળીએ છીએ મહેરબભાઈને. નમસ્કાર મહેરબભાઈ, આપનું સ્વાગત છે કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિકમાં. આપનો પરિચય આપો મોટા ભાઈ, નામ, ગામ, તાલુકો અને જિલ્લો. હું ભદ્રામણી ગામના મહેરબ ખાન જમાલ ખાન બલોચ ખેડૂત બોલું છું. મેં કામા કંપનીનું ઝેર મુક્ત દવા વાપર્યું છે, ડોક્ટર યુનિટેક અને ડોક્ટર ફંગિસ્ટા. એનાથી મને રિઝલ્ટ બહુ સારો મળ્યો છે અને બટાકાનો બિયાર સારો છે, બરોબર સારો છે. આસિફભાઈ આપનો પરિચય આપો મોટા ભાઈ. હું ભદ્રામણી ગામના ખેડૂત બલોચ આસિફ ખાન રુસ્તમ ખાન ગામ ભદ્રામણી. આ વર્ષે અમે કામા કંપનીના ડોક્ટર યુનિટેક અને ફંગિસ્ટાર વાપરીએ છીએ, તો સ્કેબનો પ્રોબ્લેમ ઓછો લાગવામાં આવ્યો છે. બરોબર છે મોટા ભાઈ. તમને કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિકનો આ સંપર્ક કઈ રીતના થયો મોટા ભાઈ? રાસાયણિક ખાતર તો બધું જે આપો છો એ રીતના જ આપ્યું છે, પણ ડોક્ટર યુનિટેક ડોક્ટર ફંક્શન આપણે આ વખતે પ્લસ કર્યું છે, બરોબર. એના કારણે તમને શું લાગે છે? સારું લાગે છે. ગુજરાતના લાખો ખેડૂત મિત્રો આપણી સાથે જોડાય છે. આપણે કહીએ છીએ કે ઝેર મુક્ત ખેતી અને ખેડૂત બચાવ અભિયાનમાં તમારો કોઈ બી બટાકાનો પાક હોય, જીરુનો હોય, ઘઉં હોય, વરિયાળી હોય, કે કોઈ બી પાકનું વાવેતર શિયાળુમાં કરવું છે, લસણ હોય, ડુંગળી હોય, દરેક પાકની અંદર 45 દિવસે એકવાર ડોક્ટર યુનિટેક ડોક્ટર ફંક્શન વાવેતરથી લઈ અને 45 દિવસ સુધી, કાં તો 35 થી લઈને 45 દિવસ સુધી જમીનમાં આપવાનું છે. અને 45-60 દિવસે તમે ઉપરથી આપશો તો 110% જે ફૂગના પ્રોબ્લેમ આવે છે, વિકાસ નથી થઈ રહ્યો. નીચે બટાકાની ખાસ કરીને વાત કરીએ તો સ્ક્રેબના પ્રોબ્લેમ આવે છે, કડી ગળવાના પ્રોબ્લેમ આવે છે, સફેદ ફૂગના પ્રોબ્લેમ આવે છે, કાળી ફૂગના પ્રોબ્લેમ આવે છે. એ બધાએ બધા પ્રશ્નોનું સમાધાન આપણે અમૃત દ્રાવણ બનાવવાનું હોય છે. 200 લિટર પાણી લઈ લો, 2 કિલો કાળો ગોળ, 4 થી 5 લિટર ખાટી છાશ, એમાં 1 લિટર ડોક્ટર યુનિટેક, 1 લિટર ડોક્ટર ફંક્શન એડ કરી 12 થી 24 કલાકની અંદર રહેવા દો. કારણ કે તમે જેને આપતે જેટલું જૂનું થવા દેશો એટલા તમને રિઝલ્ટ સારા મળે છે. હવે તમે આ ખેતરની અંદર આપ્યું તો અમૃત દ્રાવણ બનાવીને આપ્યું હતું કે એકલું જ આપેલું તમે? બનાવીને આપ્યું એમ ને. ઓકે, તો આપ્યા પહેલાંની બટાકાની પરિસ્થિતિ શું હતી ને આપ્યા પછી તમને શું લાગ્યું મોટા ભાઈ? બિહારમાં બહુ સારો હતો. એટલે પહેલાં કેવું પીળું પડતા હતા કે સારા જ હતા બટાકા? બટાકા સારા હતા, પણ બિહારમાં એમ કે બિહારમાં ફટાવ. ગઈ સાલ નહોતું વાપર્યું ને આ સાલમાં તમને શું ફરક જોવા મળી રહ્યો છે? બિહારમાં વધારે લાગે છે, વિકાસ સારો. એવરેજ તમે જોવા જઈએ ખેડૂત મિત્રો, એમના એક છોડ ઉપર 12 થી 13 બટાકા છે અને સારામાં સારી ક્વોલિટીની સાઈઝ જોવા મળે છે. દરેક ખેડૂત મિત્રોને મોટા પાકનો એક પ્રોબ્લેમ આવતો હોય છે, પાછળથી ઝીણ આવવાનો પ્રોબ્લેમ આવતો હોય છે. તો ઝીણ જે ખેડૂત મિત્રોએ પહેલાં 2 રાઉન્ડ યુનિટેક અને ફંક્શન નથી આપ્યા એ ખેડૂત મિત્રો ખાસ કરીને યાદ રાખે. આપણે ડોક્ટર એગ્રીકિંગ કરીને આ વખતે નવી એક પ્રોડક્ટ લોન્ચ કરેલી છે, જે પાછળથી જે ઝીણ નીકળે છે સ્ક્રેબ આવવાના પ્રોબ્લેમ થાય છે, તો 65મા દિવસે, એટલે 60 થી લઈને 65મા દિવસે ડોક્ટર યુનિટેક ડોક્ટર ફંક્શન આપેલું હોય તો એગ્રીકિંગ આપવાની જરૂર નથી. પણ એગ્રીકિંગ જે ખેડૂત મિત્રોએ ડોક્ટર યુનિટેક ડોક્ટર ફંક્શન નથી આપેલું એને 60 થી લઈને 65મા દિવસે પાછળથી ઝીણ ના નીકળે એના માટે 1 એકરમાં 1 લિટરનું પ્રમાણ છે એ આપશે, તો તમારે 15 થી 20% જે ઝીણ નીકળતી હોય એ માત્ર ને માત્ર 2 થી 3% ઝીણ નીકળે છે. બેદાગ બટાકા નીકળે છે, કીપિંગ ક્વોલિટી સારી રહે છે, અને જે વાઢિયાનો પ્રોબ્લેમ તમને નીકળે છે, સ્ક્રેબનો જે પ્રોબ્લેમ નીકળે છે ખેડૂત મિત્રો, એ તમારે જો 20 થી 30% નીકળતું હોય તો એની ટકાવારી દર વર્ષે તમને ઓછી જોવા મળશે. અને દરેક ખેડૂત મિત્રને આપણે ભલામણ કરતા હોઈએ છીએ કે જે તમે રાસાયણિક ખાતર આપો છો એ 50% ઓછા કરો, આ વર્ષે 50% ઓછા કરો, આવતા વર્ષે 25% કરો, અને ત્રીજા વર્ષે 100% ઓર્ગેનિક કરી શકો છો. આપણે તમને પિયુષભાઈ બારોટનો એક વિડીયો મૂકેલો છે જેની અંદર અમે કહેલું છે, એક દાણો યુરિયા ડીએપી નાખ્યા વિના જૂના દિશાની અંદર સારામાં સારી ખેતી કરી રહ્યા છે. કોઈ બી ખેડૂત મિત્રને વિઝિટ કરવી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર એનો વિડીયો મૂકેલો છે, તો તમે જોઈ જાણી અને સમજી શકો છો. આપણે ખાસ કરીને ખેડૂત મિત્રોને કહેતા હોય છે કે ઝેર મુક્ત ખેતીની દિશાની અંદર આપણે આગળ વધીએ, કારણ કે નિરોગી રહેવું છે તો નિરોગી ખોરાક જોઈશે. કારણ કે મેં જોયું છે કે બનાસકાંઠાની અંદર સૌથી વધુ બટાકાની અંદર યુરિયા અને ડીએપીની ટ્રકોની ટ્રકો ઠલવાય છે મિત્રો. આ જો વસ્તુ આપણે બંધ નહીં કરીએ તો આજે નહીં તો આવતીકાલે કેન્સરનું ઘર ગુજરાત બનશે અને દરેકના ઘરે કેન્સરના દર્દો ઊભા થશે. એના માટે યુરિયા હોય,
રાસાયણિક ખાતરો કે પેસ્ટિસાઇડ આપણે ઓછા કરી અને દિવસે દિવસે આપણે આગળ વધીએ. ગુજરાતના લાખો ખેડૂત મિત્રો આપણી સાથે જોડાયેલા છે મોટાભાઈ, તો એ ખેડૂત મિત્રો શું સંદેશ આપશો? ખરેખર આ ઝેરમુક્ત ખેતી આપણે જે પ્રોડક્ટ કહીએ છીએ કે તમે કોઈ બી વસ્તુ ઘરે બનાવી શકો, ઘરે ના બનાવી શકો તો તમે કોઈ બી જગ્યાએથી કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિક આપણી વેબસાઇટ છે, વેબસાઇટની લિંક નીચે આપેલી છે, એમાં તમે જઈ અને ઓનલાઈન ખરીદી કરી શકો છો. બનાસકાંઠાના ખાસ કરીને ખેડૂત મિત્રો છે અને ડીસા આજુબાજુના છે, તો જૂના ડીસાની અંદર બનાસ એગ્રો કરીને જુનેદભાઈની દુકાન છે, ત્યાંથી તમને ડૉક્ટર મિત્ર કોઈ બી કામા કંપનીની જે પ્રોડક્ટ જોઈ છે મળી જશે. ડીસાની અંદર જે ખેડૂત મિત્રો છે ત્યાં કિસાન એગ્રીમોલ કરીને આખોલ ચાર રસ્તાએ ત્યાં કિસાન એગ્રીમોલનું રિટેલ આઉટલેટ આવેલું છે, ત્યાંથી તમને જંતીભાઈ સુથાર છે ત્યાંથી તમને પ્રોડક્ટ અવેલેબિલિટી થઈ જશે. તો ગુજરાતના લાખો ખેડૂત મિત્રો આપણી સાથે જોડાયેલા છે, એમને શું સંદેશ આપશો કે જૈવિક ખેતી ખરેખર કરાય, જમીન સુધરે કે શું ફાયદો થાય? તમે તમારો સંદેશ આપો મોટાભાઈ. મને બહુ સારો લાગે છે કે વપરાય એમ બરોબર. દરેક ખેડૂત મિત્ર આપણે કહેતા હોય છે, દરેક ખેડૂતને નાની એક વિઝિટ કરતા હોય છે આપણે, અને આપણે જણાવવાનો ઉદ્દેશ હોય છે. અમુક ખેડૂત મિત્રો બોલી શકે છે, અમુક ખેડૂત મિત્રો નથી બોલી શકતા, પણ દરેક ખેડૂત મિત્ર પાછળથી જે ઝીણ આવવાના પ્રોબ્લેમ થાય છે અને ખાસ કરીને ડૉક્ટર મિત્ર ડૉક્ટર ફંક્શન આપેલું હોય છે એમાં ઝીણ બિલકુલ નહીં નીકળે, ઉત્પાદન સારું મળશે. કારણ કે કોઈ બી શિયાળું પાકોની અંદર તમે આપી શકો છો. આપણે મળે આસિફભાઈને, મહેરૂબભાઈને, નવા ખેડૂત મિત્ર સાથે, નવા વિચાર સાથે, નવા એક ઇનોવેટિવ ખેડૂત સાથે ફરી મળીશું. ભારત માતા કી જય, જય જવાન જય કિસાન.